ભાવનગર શહેરમાં 11 વર્ષની દીકરી સાથે થયેલ શારીરિક અડપલા કરનાર સુરેશ શિવા માધવાણી સામે પોલીસ ફરિયાદ દાખલ. આ ઘટનાની હકીકત જાણવા મળ્યા મુજબ ગઈ તારીખ 11/7/2019 રોજ એક બિલ્ડિંગમાં 11 વર્ષની દીકરીને સુરેશ લલસાવી ફોસલાવીને લઈ ગયા બાદ તેમની સાથે શારીરિક અડપલા કરતા કોઈ વ્યક્તિએ તેમની વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તે બનાવને આજે લઈને સામાજિક આગેવાનો તેમજ સેવાભાવી સંસ્થાના આગેવાનોની ખૂબ જ જહેમત બાદ આજરોજ ફરિયાદ નોંધાતા છકસાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે વિડીયો બનાવનાર વ્યક્તિ આ નરાધમને આવું કૃત્ય કરતા અટકાવવાને બદલે એક નાની પારેવાજી દીકરી સાથે થતી છેડછાડ અટકાવી નહીં અને વિડીયો બનાવ્યો. વિડીયો પણ પુરાવારૂપે ખૂબ જ કામનો છે, પરંતુ વિડીયો બનાવ્યા બાદ તેમને અટકાવવાની પણ જરૂર હતી. હાલ આ કૃત્ય કરનાર ભાજપના કોઈ નેતાનો સંબંધી હોવાથી ફરિયાદ લેવામાં પોલીસે મોડું કર્યું છે, જેને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હેલો, મારું નામ મનહર રાઠોડ, ક્રાંતિ સેના અધ્યક્ષ, સામાજિક કાર્યકર્તા. આજે ભાવનગર ડી ડિવિઝન પોલીસ સ્ટેશન 11 વર્ષની સગીર વયની દીકરીની ફરિયાદ નોંધાવવા અમે લોકો અહીંયા ભેગા થયેલા છે. બનાવ જે છે એ 11/7/2019 છે. સગીર વયની દીકરીનો ફૂટેજ, વિડીયો ફૂટેજ જે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, પણ કોઈ ભાવનગરના અને ગુજરાત પ્રદેશના ભાજપના નેતાના દબાણના લીધે પોલીસ ફરિયાદ લેતી નથી, પણ સામાજિક આગેવાનો અને સમાજના જાગૃત નાગરિકોના લીધે થઈ આજે એ દીકરીને ન્યાય અપાવવા માટે થઈ ભાવનગરના ડી ડિવિઝન બોરતળા પોલીસ સ્ટેશનની અંદર તમામ લોકો, તમામ સમાજના તમામ જે ન્યાયપ્રિય લોકો, જે ભાઈચારામાં એકતામાં માનતા હોય અને જે ન્યાયમાં માનતા હોય એ અહીંયા ફરિયાદ નોંધાવવા આવેલા છે અને અત્યારે ફરિયાદ નોંધાવવાની કામગીરી ચાલુ છે. પોલીસની ઉપર બહુ જ દબાણ હતું, પણ જે ન્યાય માટે થઈ, જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો એના લીધે થઈને અત્યારે આ ફરિયાદ નોંધાઈ રહી છે.